નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય ચેનલ અંદર વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર તેર ભારત પાકિસ્તાન વચ્ચેના જે સંબંધ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે અને ચેપ્ટર તેરનું નામ છે સ્વતંત્રતા ભારત વિદ્યાર્થી મિત્રો ઓગણીસો સુડતાલીસની અંદર ભારત દેશ આઝાદ થયો ત્યારે એવું કહેવાય છે કે ધર્મની બાબતની અંદર બે દેશ બે રાષ્ટ્રને સ્વતંત્રતા મળી હતી એકમાં પાકિસ્તાન અને બીજું આપણું ભારત તો જોઈએ તો કે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધ કેવા છે ભારત પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે એ આજે કેવા રહ્યા છે ત્યારે કેવા હતા બરાબર છે આજનું ભારત કેવું છે તે ઓગણીસો સુડતાલીસનું નું ભારત ઓગણીસો પિસ્તાલીસનું ભારત કેવું હતું એના વિશેની ચર્ચા આપણે આની અંદર કરવાની છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો આપણા અત્યારે હાલ સુધી કેવા રહ્યા છે છતાં પણ આપણે જોઈએ ભારત સ્વતંત્ર બનતા ભારત ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બન્યા છે સ્વતંત્ર મુસલમાન અને હિન્દુ બંને એક ધર્મના નાતે બંને કેવા બન્યા હતા અલગ રાષ્ટ્ર બન્યા મુસ્લિમ સમાજે મુસ્લિમ લિંગે અલગ પોતાનું રાષ્ટ્ર માગ્યું એટલે આખું એક પાકિસ્તાનની રચના થઈ હતી આમ ભારત સ્વતંત્ર બીનું અને પાકિસ્તાન પણ કેવું બીનું સ્વતંત્ર બીનું વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો કેવા બન્યા બન્યા હતા હતા તો કે વધારે તંગ બંને દેશોની સરહદોએ બરાબર બંને દેશોની સરહદોના સીમાંકન અંગે સમાધાન થયું ન હોવાથી ભારતની સરહદે પાકિસ્તાની ઘોષણખોરી ચાલ્યા જ કરે છે બંને વચ્ચે સરહદ બરાબર નક્કી નથી થઈ બરાબર છે આની કેટલી સરહદ છે પાકિસ્તાનમાં કેટલી સરહદ આવશે કેટલો વિસ્તાર આવશે હજી બરાબર એનું સમાધાન બરાબર થયું ન હોવાથી આજે ભારતની સરહદ ઉપર પાકિસ્તાનની ઘૂસણખોરી શું કર્યા રાખે કર નાના મોટા પાકિસ્તાની હુમલા થાય છે પાકિસ્તાની લોકો એટલે કે ભારતની અંદર કરી જાય છે બરાબર આવા પ્રશ્નો તમે ક્યારેક સાંભળ્યા હશે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના પ્રશ્ને ભારે તકદેલી પ્રવૃત્તિ કરી છે બરાબર છે જ્યારે ભારત અને પાકિસ્તાન આઝાદ થયું ત્યારે મુસલમાન લોકો એટલે કે આ મુસ્લિમ સમાજ એટલે કે પાકિસ્તાન લોકોએ આ જમ્મુ કાશ્મીરના ત્રીજા ભાગનો ભાગ ઉપર કબજો મેળવી લીધો હતો ત્યારે એવું કહેવાય છે કે અડધો ભાગ છે કે મુસ્લિમ સમાજવાળા કે અમારું કાશ્મીર છે એ પાકિસ્તાન સાથે ભળે છે ત્યારે ભારતની અંદર તેને હરીશી જે ડોંગરા તે કાશ્મીરને ભારત સાથે જોડી દેવામાં આવ્યું હતું બરાબર છે આવી અત્યારે પરિસ્થિતિ સર્જાતી તમને જોવા મળે એટલે વારંવાર તમને આ કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન માટે જોવા મળે હજી સુધી તે થયો નથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસો એકોતેર એમ ત્રણ વાર યુદ્ધો થયા છે જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇસ્યુશન ઓગણીસો અડતાલીસ અડતાલીસ માં આઝાદ થઈ અડતાલીસ ની અંદર યુદ્ધ થયું હતું પછી પાસઠ ની અંદર યુદ્ધ થયું હતું અને એકોતેરની એમ ત્રણ વખત ભારત દેશે અથવા પાકિસ્તાને આ ભારત સાથે યુદ્ધ કર્યા છે જેની અંદર શું થયું તો જેમાં દરેક વખતે પાકિસ્તાન હારી ગયું છે તેમાં દરેક વખત એટલે ત્રણે ત્રણ વખત શું થયું પાકિસ્તાન હારી ગયું છે બંને દેશો વચ્ચે તાસ્કંદ કરાર અને શિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોનું પાલન કરતી નથી બરાબર છે કે હવે યુદ્ધ નહીં કરી એવા એવા પ્રકારના કરાર કર્યા છે દેશ સાથે ભારત દેશ સાથે છતાં પણ એ કરારનું કોઈ મહત્વ પાકિસ્તાન ધરાવતું નથી ઈસ્વીસન ઓગણીસો ને નવાણુંમાં જ્યારે પાકિસ્તાની દળો કારગિલ વિસ્તારમાં ઘૂસી આવ્યા ત્યારે ન છૂટકે ભારતને લશ્કરી બળોનો ઉપયોગ કરવો પડ્યો હતો ભારતનો જે કારગિલ વિસ્તાર છે કારગિલ વિસ્તારની અંદર કહેવાય છે કે ઓગણીસોને નવ્વાણુંમાં પાકિસ્તાની લોકો ઘૂસી આવ્યા હતા ત્યારે ન છૂટકે ભારત સરકારે શું કરવું પડ્યું હતું કે લશ્કરી બળનો ઉપયોગ કરવો પડ્યો અથવા એની સમક્ષ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવવી પડે તેમ હતી આમ ઈસવીસન ઓગણીસો ને માં ભારતે પરમાણુ પરીક્ષણો પણ કર્યા ત્યારબાદ પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણો કર્યા આમ હવે બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતો દેશો બન્યા છે સારા સંબંધો બાંધવાની ભારતે જેટલા પ્રમાણમાં ઉત્સુકતા બતાવી એનો યોગ્ય પ્રતિભાવ પાકિસ્તાને આપ્યો નથી અને ખેદજનક બાબત કહેવાય છે ભારત એની સાથે સંબંધ બાંધવા માટે તત્પર હતું પણ પાકિસ્તાનવાળાએ કોઈ શું કર્યું એવો પ્રતિભાવ છે એ ભારત દેશને આપ્યો નહીં એ કોઈ એવું સમજવા માંગતા હતા નહીં બરાબર પણ અણુશસ્ત્રો અને પરમાણુ શસ્ત્રોનો બંને દેશો ઉપયોગ કર્યો પહેલાં ભારતે શરૂઆત કરી રબર અને પછી પાકિસ્તાન અને બંને દેશો આજે પછી કેવું છે તો કે અણુ પરમાણુ શસ્ત્રો તમને જોવા

તો કે ભારતની અંદર પંચવર્ષીય યોજનાનો અમલ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસ સાચા અર્થમાં પ્રારંભ થયો હતો પંચવર્ષના પાંચ વર્ષની યોજનાઓની શરૂઆત કરી ત્યાર પછી એમાં સૌથી મોટો જો વિકાસ થયો હોય તો એ છે ઔદ્યોગિક વિકાસ ઔદ્યોગિક ક્ષેત્રે શું થયો સૌથી વધારે વિકાસ થતો તમને જોવા મળ્યો અને વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થાય તો જ દેશ આગળ વધી શકે જે દેશની અંદર એવું કહી શકાય સૌથી વધુ વધુ ઉદ્યોગો એ દેશ સંપત્તિવાળો અને ધનવાન દેશ સમૃદ્ધ દેશ તરીકે ગણવામાં આવી રહ્યો છે સુતરાવ કાપડ ખાંડ લોખંડ પોલા ઉદ્યોગ એન્જિનિયરિંગ રસાયણ કોલસા ઉદ્યોગ વગેરે સારો એવો વિકાસ પણ આજે ભારત દેશની અંદર થવા લાગ્યો છે આમ ઔદ્યોગિક ચીજવસ્તુઓની બાબતમાં આપણે પણ સ્વાવલંબી થયા છે ભારત દેશની અંદર આજે આવા ઉદ્યોગો સ્થાપિત થયા છે નવા નવા ઉદ્યોગોની બાબતમાં આજે ઔદ્યોગિક ચીજવસ્તુઓ આજે ભારત દેશમાંથી બીજા દેશની અંદર નિકાસ કરે છે એવો આજે આપણો દેશ સ્વાવલંબી બન્યો છે આ ઉપરાંત કેટલાક ઇલેક્ટ્રોનિક્સ તથા ઉર્જા અથવા તેમજ ખનીજ તેલ કોમ્પ્યુટર માઇક્રોચિપ્સ ટેપલે ટેલિકમ્યુનિકેશન સ્ટીલ ખાતર સિમેન્ટ અને પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોનો પણ આજે સંપૂર્ણ વેગ મળ્યો છે એટલે કે સૌથી વધુ આગળ તમને આવા ઉદ્યોગો વિકસતા તમને ભારત દેશની અંદર તમને જોવા મળે એટલા માટે કહી શકાય કે ભારતની અંદર આવા ઉદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે ઘણા બધા વિદેશી અથવા વિવેચકો માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ સમય નહીં ટકે કેટલાક લોકો માનતા એવું હતા કે ભારત લશ્કરી શાસન હેઠળ આવી જશે આ શંકાઓની નિર્મૂળ સાબિત થઈ ખોટી સાબિત થઈ નિર્મૂળ સાબિત થઈ એટલે કેવી ખોટી કેમ કે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે પોતાના પગ ઉપર કોઈ વસ્તુ ન હતી બધી વસ્તુ નવી સરથી શરૂઆત કરવાની હતી અંગ્રેજ સરકાર કોઈ વસ્તુ મૂકીને ગઈ હતી નહીં એટલે એને એમ થયું કે ફરીથી પાછા સરકારી શાસન હેઠળ આવી જશે બરાબર વધુ સમય તે દેશ રાષ્ટ્ર તરીકે ટકી શકશે નહીં પણ એ કેવું સાબિત થયું ખોટું સાબિત થયું ભારત આજ દિન સુધી પ્રજાસત્તાક રાહ પર છે જે ગૌરવ કરવા લાયક સફળતા છે અહીંના લોકોની ભાષા ધર્મની વિવિધતા રાષ્ટ્રની એકતા બાંધક નથી ઔદ્યોગિક વૈજ્ઞાનિક આંતરમાળખા કે સુવિધાઓ કૃષિ શૈક્ષણિક વિકાસમાં આજે રાષ્ટ્રએ પ્રગતિ સાધી છે રાષ્ટ્ર એટલે કે દેશે આ તમામ બાબતની અંદર શું સાધેલી છે તો કે પ્રગતિ સાધેલી તમને જોવા મળે છે એક વિકાસ થયો છે એવો આપણે કહી શકીએ છીએ પરંતુ બીજી બાજુએ જોવા જઈએ પરંતુ બીજી બાજુએ જો જોવા જઈએ તો પણ એ સાચું છે કે આજે પણ જ્ઞાતિના ભેદભાવ જોવા મળે આજે દેશની અંદર ભેદભાવ જ્ઞાતિવાદ આવા અનેક પ્રકારના ભેદભાવો પણ તમને દેશની અંદર જોવા મળે છે બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો આદર્શ સ્વીકાર હોવા છતાં જુદા જુદા ધાર્મિક સમૂહ વચ્ચે અથડામણ થઈ રહી છે સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે આજે અંતર સતત શું થઈ રહ્યું છે વધી રહ્યું છે ગરીબ લોકો વધારે ગરીબ બનતા જાય છે ધનિક લોકો વધારે ધનિક બનતા જાય છે ભારતના અમુક સમૂહને આર્થિક વિકાસનો ઘણો ફાયદો થયો અમુક લોકોને તો શું થયો છે તો કે અમુક લોકોને આર્થિક વિકાસ ઘણો બધો આગળ વધી ગયો અમુક લોકોને આર્થિક વિકાસ પૂરેપૂરો થયો નથી તેઓ આલિશાન મકાનમાં રહે છે તો બીજી બાજુ ઘણા બધા લોકો આજે ગરીબી રેખા નીચે લોકો જીવતા જોવા મળે છે ઝૂંપડપટ્ટીની અંદર રહેતા હોય તો આજે આવો એક ભેદભાવ છે તમને ત્યાં ભારત દેશની અંદર તમને સૌથી વધુ જોવા મળી રહ્યો છે શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ઘણા લોકો પોતાના બાળકોને શાળામાં પણ મોકલી શકતા નથી મોંઘવારી અને ભ્રષ્ટાચાર અસહ્ય રીતે આજે દેશની અંદર વધી રહ્યો છે આપણું બંધારણ કાયદાની દૃષ્ટિએ બધાને સરખા ગણે છે પરંતુ વાસ્તવિક જીવનમાં અમુક ભારતીય બીજાની સરખામણી વધુ શક્તિશાળી છે સ્વતંત્રતા સમયે નક્કી કરેલા આદર્શોની દૃષ્ટિએ જોઈએ તો ભારતીય લોકશાહી બહુ મોટી સફળતાનો દાવો ન કરી શકે પરંતુ એ હકીકત છે કે તે નિષ્ફળ પણ નથી આપણે મોટા મોટી લોકશાહી દેશ લોકશાહી અને સ્વતંત્રતા મળેલી છે બરાબર પણ જ્યારે આઝાદી થઈ તે સમયે આ બધી જ બંધારણની અંદર બધા જ લોકોને કેવું ગણવામાં આવે તો કે સરખા ગણવામાં આવે છે તો એ વાસ્તવિક જીવનની અંદર ભારતીય બીજાની સરખામણીમાં વધુ શક્તિશાળી દેશ છે એ પણ નક્કી થઈ શક્યું છે બરાબર તો આ રીતે આજનું ભારત વિશે તમને આમાં જોઈ શકાય છે ત્યાર પછી આપ્યું પૂછે મહાત્મા ગાંધી એના અનુ અયાયી એટલે કે એના મિસલેડ એટલે કે એની કહેવાય છે મીરા મીરાબહેન એનું નામ અવા તો એના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવીએ તો કે આર્થિક નીતિને કારણે પર્યાવરણ પર પડેલી જે ખરાબ અસરો છે એ યોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું ત્યારે મીરાબહેને ઓગણીસોને ઓગણપચાસમાં લખ્યું છે કે વિજ્ઞાન અને યંત્રો દ્વારા તેને માનવતાને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકશે પરંતુ અંતે તો તબાહી જ મળશે શું કીધું કે યંત્રો વિજ્ઞાન જે આવશે એનાથી તો લોકોને ફાયદો થશે પણ છેલ્લે તો જોવા જઈએ તો શું થશે તો કે તબાહી જ થશે બરાબર નષ્ટ થશે એવું તેણે મીરાબહેને કહેલું છે આપણે કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને તેના નિયમો પ્રમાણે જીવન જીવીએ ચલાવવું જોઈએ ત્યારે જ આપણે સ્વસ્થ સભ્ય પ્રજા રૂપ તરીકે જીવિત રહી શકીશું શું કહેશું કે કુદરતી જે સંસાધનો છે કુદરતી જે સંતુલા છે એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ ઉપયોગ કરવો પડશે સૂર્ય પાણી જે હવા બરાબર આ બધી વસ્તુ છે એનો નિયમ પ્રમાણે આપણે જો જીવન જીવીએ તો જ વ્યવસ્થિત ચાલશે નકર એક દિવસ શું આ જીવતા રહી શકીશું નહીં અને તો જ જો આપણે સંતુલન વ્યવસ્થિત જાળવશું તો જ આપણે વ્યવસ્થિત જીવતા રહી શકીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતો આપણું તેરમું ચેપ્ટર સ્વતંત્ર ભારત બરાબર અહીંયા તમારું ચેપ્ટર આ પૂરું થાય છે તો સ્વાધ્યાય પણ તમને અહીંયા આપવામાં આવ્યું છે ફાકી બુકની અંદર વિદ્યાર્થી મિત્રો દરેકે સ્વાધ્યાય છે લખવાનું છે બરાબર છે નાના મોટા સવાલ જવાબ તમને અહીંયા આપવામાં આવ્યા છે અને તમારે બે જ પ્રશ્ન આ સ્વાધ્યાયની અંદર લખવાના છે એક જોડકા પ્રશ્ન એક અને પ્રશ્ન બે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો બરાબર આ બે જ તમારે પ્રશ્નો લખવાના બાકીના લખવાના નથી જો વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખવું જેથી કરી તેનું આપણે સોલ્યુશન લાવી શકે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો